દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન. સુરત, વલસાડ, નર્મદામાં વરસ્યો વરસાદ તો અમરેલી, ગોંડલ અને તળાજામાં પણ પડ્યા ઝાપટા. રાજ્યમાં ઠેર ઠેર રમઝાન ઈદની કરાઈ ઉજવણી. મુસ્લિમ બરાદરોએ નમાઝ પઢી પાઠવી ઈદની શુભેચ્છા. વડોદરાના ડર્ટી ડોક્ટર પ્રતીક જોશીની ધરપકડ. કેટલાય લોકોએ મેન્ટલી ટોર્ચર કર્યાનો તબીબનો દાવો. વિઠલાપુરમાં દલિત યુવકને માર મારવાના મામલે બે આરોપીની ધરપકડ. તપાસના આદેશ તો પીડિત રૂપિયા 50,000ની જાહેર કરાઈ સહાય. અમરેલીમાં બળવાખોરો પરતવાઈ. કોંગ્રેસે 3 પાલિકાના 22 સભ્યોને કર્યા 6 વર્ષ માટે સસ્પેન્ડ. તો બગસરામાં ભાજપે 2 સભ્યોને આપ્યું પાણીચું. દિલ્હીમાં આવતીકાલે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પીએમની અધ્યક્ષતાએ યોજાનારી બેઠકમાં સીએમ રૂપાણી આપશે હાજરી. સુરત મનપાની આરોગ્ય ટીમની મૂર્ખામી આવી સામે. શાકભાજીવાળાને આરોપીની જેમ હાથમાં સ્લેટ પકડાવી સ્માર્ટ બાબુઓની હીન કક્ષાની કરતૂત. નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જોઈ. સૌથી પહેલા વાત બનાસકાંઠાની. વાવના ધારાસભ્ય ગેનીબેનના વિવાદિત બોલ. ભાજપના અગ્રણી નેતાઓ પર આપ્યું વિવાદિત નિવેદન. મારું ચાલે તો બધાને મારી નાખું. ગેનીબેન ભલે પછી મારે મરી જેલમાં પણ જવું પડે. આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. ખેડૂત હિત ચિંતન સભામાં તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે. બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેનના વિવાદિત બોલ સામે આવ્યા. ભાજપના અગ્રણી નેતાઓ પર તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. કહ્યું કે મારું ચાલે તો બધાને મારી નાખું, ભલે પછી મારે જેલમાં જવું પડે. ઘણી વખત રાજનીતિમાં કેટલાક નેતાઓ એવો બફાટ કરી નાખે છે કે તેમને પણ એ બાબતનો ખ્યાલ નથી હોતો. ઘણી વખત જવાબદારો બેઠા જગદીશભાઈ સાહેબ બોલતા થોડી મર્યાદા રાખીને મારું ચાલે તો એમ વતન મારી નાખું. બોલતા થોડી મર્યાદા રાખીને મારું ચાલે તો એમ વતન મારી નાખું. બધાને અને તો હું જેલમાં તો બધાને શાંતિ થાય. તો જે રીતે આપણે સાંભળ્યું તેમણે કહ્યું તે પ્રમાણે કે મારું ચાલે તો બધાને મારી નાખું. જ્યારે એક નેતા રાજકારણમાં હોય છે ત્યારે તેને કોઈ સત્તા હાંસલ કરવા માટે રાજકારણમાં રાખવામાં નથી આવતા. તે સાચી નીતિથી રાજ કરી શકે તે માટેની આ રાજનીતિ હોય છે. પરંતુ આ પ્રકારના વાક્યો જ્યારે બોલાતા હોય ત્યારે જે તે વ્યક્તિ પર તો સવાલ ઉઠતા હોય છે પરંતુ પક્ષની પણ છબી ખરડાય છે અને તેની સાથે સાથે આવનારા સમયની ચૂંટણીઓમાં પણ તેની અસર વર્તાતી હોય છે. પરંતુ આ બાબતનો ખ્યાલ ક્યારેક કેટલાક નાના એવા કાર્યકર્તાઓ કે નેતાઓને નથી હોતો અને જેના કારણે તેઓ આ પ્રકારનું બફાટ કરતા હોય છે અને જાહેર જીવનમાં તેઓ વિવાદોનો સામનો પણ કરતા હોય છે. આ વિશે વધુ વાતચીત કરવા માટે અર્પણ કાયદાવાળા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અર્પણ, ગેનીબેનનું આ વિવાદિત નિવેદન, ક્યારેક કેવા કાર્યકર્તાઓ કે નેતાઓ હોય છે કે જે આ પ્રકારના વિવાદિત નિવેદન કરીને જાહેર જીવનમાં પોતાના પર જ એક વિવાદ વહોરી લે છે? શું વિગત જોઈ વાત કરો તો હાલમાં જયારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ખેડૂતની જે હિત ચિંતન જે સભા ચાલી રહી છે તે હજી પણ ચાલુ છે અને હાલમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું જે સંબોધન ચાલી રહ્યું છે તે પૂર્વે જયારે ગેનીબેન પ્રાસંગિક સંબોધન કરતા હતા ત્યારે તે વિવાદિત બોલ બોલી ગયા. તેમને ભાન પણ નહોતું કે તેઓ શું બોલી ગયા છે, કારણ કે તેમને જે વાત કરી તે મુજબ ખેડૂતોના હિતની વાત કરતા કરતા તેમને ભાજપના કાર્યકરો અને નેતાઓ પર જે આક્રોશ ઠાલ્યો અને તે દરમિયાન તે બોલ્યા કે મારું ચાલે તો આ બધા લોકોને હું મારી નાખું અને ભલે પછી મને જેલમાં જવું પડે. એટલે એક જવાબદાર ધારાસભ્ય છે, વાવ વિધાનસભાના કોંગ્રેસના જવાબદાર ધારાસભ્ય છે, ત્યારે આવી રીતે જાહેર સભામાં ભાજપના નેતાઓને મારી નાખવાની વાત કરે છે અને પોતે એ પણ સ્વીકારે છે કે ભલે પછી મને જેલમાં જવું પડે. એટલે આ ખૂબ જ મોટો રાજકીય વિવાદ કહી શકાય, કારણ કે એક જવાબદાર ધારાસભ્ય આ રીતે જાહેરમાં જે સભા યોજાઈ રહી છે તેની વચ્ચે આવું સર જાહેર આવી રીતનું નિવેદન કરે ખૂબ જ ગંભીર બાબત છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જાહેર જીવનમાં ધારાસભ્ય હોય કે પછી એક નાના કાર્યકર્તા જ્યારે પણ કોઈ નિવેદન આપતા હોય છે ત્યારે ચોક્કસથી તેની અસર તેના જે તે પક્ષ ઉપર પણ પડતી હોય છે અને તે આવનારી સમયની ચૂંટણીમાં પણ દેખાતી હોય છે, જેનું જે તે વ્યક્તિએ પણ ધ્યાન રાખવું જોઈએ.
ને હવે વાત કરીએ વરસાદની। आगामी 17-20 जून सुधी में राज्य में लोगों ने गर्मी में राहत मिलशे। हवामान विभागे आगाही करी छे, आगामी 17-20 जून सुधी में हलवो वरसाद पड़ी शके छे। सौराष्ट्र दीव और दमण में हलवा वरसाद की शुरुआत थशे, तो केटलाक स्थलों पर वरसाद साथे पवन पण फूंकाशे, ज्यारे के उत्तर गुजरात और कच्छ में वादळछायुं वातावरण रहेशे। महत्वनुं छे के अत्यार सुधी में सौराष्ट्र सहित दक्षिण गुजरात में वरसाद पड़ी चुक्यो छे, परंतु मध्य गुजरात ना केटलाक एवा शहेरो छे के हजी पण ए वरसाद बूंद माटे तरसी रहा छे। वात करवामां आवे तो भरूच, वडोदरा, अमदावाद आ त्रणेय जग्या एवी छे के ज्यां हजी सुधी वरसादे आगमन नथी कर्युं। आ त्रणेय जग्याओ पर हाल तो वरसादी राह जोवाई रही छे। गईकाले गांधीनगरमां पण वरसाद पड़ी गयो, एटले के 2-3 दिवसमां अमदावाद सहित तमाम जग्याओ पर वरसाद पड़े तेवी आगाही छे। परंतु जे रीते 17-20 जून सुधीमां हळवा वरसादनी आगाही छे, एटले के बीजा शहेरोमां पण ज्यां वरसाद पड़ी चूक्यो छे के जे प्री मॉन्सून वरसाद कहेवाय छे, ते वरसाद बाद हवे खरेखर चोमासानी शुरुआत थई जशे। साइक्लोन सर्जाशे अने त्यारबाद सतत वरसादी वातावरण चालू रहेशे। तो उनाळानी आग झड़ती गर्मी थी लोको हवे छुटकारो लेवा माटे मथी रह्या छे। वरसाद आजे आवे काले आवे तेवी हवामान विभागनी आगाहीओ थई रही छे, पर गुजरातमां हजु पण धोधमार वरसादना मंडाळ तो नथी ज थया। राज्यना सौराष्ट्र अने साउथ गुजरातना केटलाक विस्तारोमां मेघराजानी थोड़ी मेहरथी लोकोए हाशकारो लीधो छे। राज्यना अमरेली, तळाजा, गोंडल, सूरत, वलसाड, नवसारी अने नर्मदामां मेघाना मंडाण थया छे। हळवा वरसादी झापटाओए धूळनी डमरीओने ठंडी करी दीधी। तो जे जे जग्याओ पर वरसाद पड्यो छे ते आपने एक नक्शाना माध्यमथी बतावी रह्या छे। गोंडल, अमरेली, तळाजा, नर्मदा, सूरत, नवसारी, वलसाड, तमाम दक्षिण गुजरात में हाल तो वरसाद पड़ी चुक्यो छे। राज्यमां चोमासानी शुरुआत थई गई छे। राज्यना अलग अलग जग्याए मेघराजानी पधरामणी थई। सूरत, मांडवी, नवसारी, वलसाड, नर्मदामां मेघराजा वरस्या। वात करे सूरत जिल्लाना ओलपाड कीममां वरसाद वरस्यो, तो सूरत शहेरना अनेक विस्तारोमां वरसाद वरस्यो। सूरतना मांडवी सहित विस्तारोमां वरसाद पड्यो हतो। आगळ वात करे नवसारीमां पण वरसादी माहोल जाम्यो छे, तो वलसाड अने नर्मदामां पण वरसाद वरस्यो हतो। आ तरफ सौराष्ट्रमां वरसादनी आगाही करवामां आवती हती अने आखरे वरसी गयो छे, त्यारे गोंडल, सुरेन्द्रनगर, तळाजा अने अमरेलीमां पण वरसाद पड्यो। वात करे गोंडल नी, तो त्या हळवो वरसाद वरस्यो छे। सुरेन्द्रनगरना अनेक विस्तारों झरमर झरमर वरसाद रह्यो। उपरांत तळाजामां पण मेघराजाए पवन साथे वरसाद वरस्यो। आगळ वात करीए अमरेली जिल्लामां पण मेघराजानी एंट्री थई। जिल्लाना राजूला, जाफराबाद विस्तारमां पण वरसाद पड्यो। अमरेलीमां जिल्लामां मेघराजानुं फरी एकवार एंट्री पड़ी छे। वरसादी माहोल साथे राजूला, जाफराबाद पंथकमां धोधमार वरसाद पड्यो। वरसादी झापटुं आवता समग्र विस्तारमां ठंडक प्रसरी गई। वरसादनुं आगमन थता जगतना तातमां खुशी जोवा मळी। तळाजामां पण चोमासानो प्रथम वरसाद पड्यो छे। मेघराजाए पवन साथे एंट्री मारी। तळाजामां झरमर छाटा साथे वरसादनुं आगमन थयुं। वरसादी वातावरणने कारणे वातावरणमां ठंडक प्रसरी गई। आ तरफ गोंडलमां पण वरसादी माहोल जाम्यो। काळा डिबांग वादळो छवाया, हळवो वरसाद पड़ता लोकोमां खुशीनो माहोल। सूरत जिल्लामां वरसादी माहोल सर्जायो छे। जिल्लाना ओलपाडमां धीमी धारे वरसाद पड्यो। आ तरफ कीम विस्तारमां पण वरसादी झापटा पड्या। वरसादे पगले समग्र विस्तारमां ठंडक प्रसरी गई। सूरतना विविध विस्तारोमां वरसाद पड्यो छे। केटलाक समयथी बफारानो अनुभव करी रहेला सूरतवासीओए ठंडकनो अनुभव कर्यो हतो। सूरतना लोको आ वरसादथी खुशी अनुभवी रह्या छे। सूरत जिल्लामां सार्वत्रिक वरसाद नोंधायो छे, त्यारे मांडवी सहित आजुबाजुना विस्तारमां वरसाद पड्यो छे। आ तरफ तापी नदी पर जे ब्रिजनुं मुहूर्त करवा माटे मंत्री मनसुख मांडविया पहोंचवाना छे, ते स्थळे पण वरसाद नोंधायो। सभा स्थळे वरसाद पड़ता जाहेर सभा पर पाणी पाणी थई गया।
વલસાડમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 5 મિનિટ માટે વરસાદ આવી બંધ છતાં બફારામાં વધારો થયો. ગરમીમાં રાહતની જગ્યાએ લોકોએ બફારામાં વધારો લાગ્યો. નવસારીમાં પણ વરસાદી માહોલ, મેઘરાજાએ પધરામણી કરી લીધી. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદી વાતાવરણ સર્જ્યા બાદ વરસાદ આવ્યો. ધૂળની ડમરી ઉડાડતા ભારે પવનો સાથે જોરદાર વરસાદના ઝાપટાએ ચારે કોર ઠંડક પ્રસરાવી દીધી. નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. રાજપીપળા, સાગબારા અને ડેડિયાપાડામાં ઝરમર ઝરમર વરસાદ સાથે ચોમાસાથી શરૂઆત થઈ હતી. સિઝનના પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ તરફ છેલ્લા કેટલાય સમયથી ઉકળાટ અનુભવી રહેલા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે દરિયામાં પણ તેની અસર જોવા મળી. પોરબંદરના દરિયામાં આજે સવારથી ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વરસાદ પૂર્વે જાણે કે દરિયો જ વરસાદની આગાહી કરતો હોય તે રીતે ઊંચા મોજા અને દરિયાનો કલર બદલાયેલો જોવા મળ્યો. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા દરિયાનું પાણી રસ્તા પર ફરી વળ્યું. વલસાડ નજીક આવેલા અરબી સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. તીથલના દરિયા કિનારે હાઈટાઇડની સ્થિતિ જોવા મળી. વલસાડ નજીક આવેલા તીથલના દરિયા કિનારે સવારથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો ઉછળતા મોજાની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ઉછળતા મોજાની વચ્ચે સહેલાણીઓ મજા માણી હતી અને દરિયામાં નાહવાનો ભરપૂર આનંદ માણ્યો. સુરક્ષાના ભાગરૂપે દરિયા કિનારે હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે. શનિવારની સાથે ત્રીજની ભરતી હોય વલસાડના તિથલ દરિયા કિનારે આપ જોઈ શકો છો એ રીતે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ખાસ કરીને આપને જણાવી દઈએ કે હાલ હાઈટાઇડનો સમય હોય સહેલાણીઓ અહીં દરિયાના મોજાની મજા માણવા માટે આવ્યા છે. પરંતુ ચોક્કસથી અહીં ગતરોજની સરખામણીએ આજે લોકલ પબ્લિકની સાથે પોલીસ પણ આવી ગઈ છે, ત્યારે ઘણા લોકો અહીં હાલ મજા માણી રહ્યા છે, દરિયાના પાણીની મજા માણી રહ્યા છે. કેટલાક લોકો સાથે વાત કરીએ, શું કેવું છે તેમનું, કોની સાથે આવ્યા છો અને અહીં કેવી મજા કરી રહ્યા છે? ભાઈ ફેમિલી સાથે આવેલી છું ને અમે અહીંયા જસ્ટ વીકેન્ડ બનાવવા આવેલા છે, નોટ વીકેન્ડ. કેવો અનુભવ છે? આજે બહુ સરસ લાગ્યું. પાણી આપણે ત્યાં નહીં જઈ શકીએ પણ પાણી આપણા પાસે આવે છે, તો આ સરસ અનુભવ છે. અહીં આપ જોઈ શકો છો એ રીતે વલસાડ તિથલનો દરિયો છે જે હાલ અત્યારે ઉફાને ચડ્યો છે. મોટા મોટા મોજાઓ ઉછળી રહ્યા છે. ચોક્કસથી અહીંના લોકલ જે લોકો છે, અહીંના લોકલ યુવાનો જે છે તિથલ ગામના, તેમણે અહીં દોરી બાંધીને લોકોને એક અટકાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે મોટી જાનહાનિ કે મોટી હોનારત ન થાય એ માટે. પરંતુ લોકો છે કે જે એ દોરી તોડીને પણ આગળ જવાની પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ઝી 24 કલાક માત્ર ને માત્ર એક પહેલ કરી રહ્યું છે કે મજા માણવામાં એવું ના થાય કે તમારે તમારો જીવ જોખમમાં મૂકવો પડે, જેના કારણે બને એટલું દરિયાથી હાલ દૂર રહેવું જરૂરી છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ. ટેકાના ભાવે ખરીદાતા ચણાની ખરીદી બંધ થતા ખેડૂતો પરેશાન થઈ ગયા. જિલ્લાના ખરીદી કેન્દ્રો પર બારદાના ભાવે થોડા દિવસોથી ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનામાં 3,000 પૈકી માત્ર 250 ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી. ચોમાસાનો પ્રારંભ થવાનો છે તેવો સમય ના મામલો માલને નિકાલ ન થવાથી ખેડૂતો વિમાસણમાં છે. મહત્વપૂર્ણ છે કે 20 એપ્રિલથી સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કરી હતી. ચણા અને રાયડાની ખરીદી માટે અપાયેલી ક્રેડિટમાં કેન્દ્ર સરકારે કર્યો છે એક મોટો વધારો. મોદી સરકારે અગાઉ ચણા અને રાયડાની ખરીદી માટે 29,000 કરોડની ક્રેડિટ આપી હતી. આ ક્રેડિટને વધારીને સરકારે 42,000 કરી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પૈસા મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારના આ નિર્ણયની જાણ કરતા કહ્યું છે કે સોમવારથી ખેડૂતોને ચૂકવણી શરૂ થઈ જશે. ચણા અને રાયડાની ખરીદી માટે અગાઉ 29,000 કરોડ રૂપિયાની ક્રેડિટ જે આપેલી, ગઈકાલે એમણે આ ક્રેડિટ વધારીને 42,000 કરોડની કરી આપી છે, જેથી કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પૈસા મળી રહે. એટલે સોમવારથી આ પૈસાનું ચૂકવણું ક્રમશઃ રાજ્યભરમાં શરૂ થઈ જશે. જોઈશું આગળ અને કેટલાક સમાચાર, રોકાઈશું એક બ્રેક માટે.
કોઈ રેસથી છે તો કોઈ ગયું રિસાઈ, કમાણીની રેસમાં કોણ છે આગળ? જો અઝી વિશેષમાં રાત્રિ 9:30 કલાકે કમાણીની રેસ. રાજનીતિમાં આવવાનું શું કારણ હતું? શરૂથી એક લીડરશિપના ગુણ તો હતા જ. ગોધરા કાંડ એક્શનનું રિએક્શન હતું. ગોધરા કાંડ જે હતું એ એક પબ્લિકનો જુવાળ હતો, એમાં ભાજપને કંઈ લેવા દેવા નથી. ગોધરા કાંડ પછીની ઘટનાઓમાં મુસલમાનો સાથે કોઈ અન્યાય નથી થયો? બિલકુલ નથી થયો. પટેલ બંધુઓને અલગ માર્ગે લઈ જવા, કોંગ્રેસ વિધાનસભાની ડેફિનેટલી હું લડવાની, ટિકિટની હું લડવાની, હું ટિકિટ માંગવાની, હું લડવાની. રેસ પર રેસ, કોણ મારશે બાજી? કોઈ રેસથી છે રાજી તો કોઈ ગયું રિસાઈ, કમાણીની રેસમાં કોણ છે આગળ? જો અઝી વિશેષમાં રાત્રિ 9:30 કલાકે કમાણીની રેસ. વેલકમ બેક. વાત કરીએ આગળ. મહેસાણાના બેચરાજીના વિઠ્ઠલાપુર ગામે દલિત યુવકને માર મારતો એક વિડીયો વાયરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ઘટનામાં બે આરોપીઓને દબોચી લેવાયા છે તો બે શખ્સો હજુ પણ ફરાર છે. મામલાની ગંભીરતાને જોઈને રાજ્ય પોલીસ વડાએ પણ કડક તપાસના આદેશ આપ્યા. કોણ હતા શખ્સો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બેચરાજીના વિઠ્ઠલાપુર ગામે થોડા દિવસ પહેલા જ એક દલિત યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પરિવારજનોએ આ મામલે 4 લોકો સામે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર રાજ્યમાં ગાજેલ મામલાને લઈને પોલીસે ગણતરીના દિવસોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અલગ અલગ પોલીસની 14 ટીમો આ તપાસમાં જોડાઈ હતી અને બાતમીને આધારે જયદીપસિંહ ઝાલા ઉર્ફે જૈલો અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભૈલુ નામના 2 શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે. સાથે જ રાજ્યના પોલીસ વડાએ આ મુદ્દાને ગંભીર ગણીને કેસની તપાસ DYSPને કરવા આદેશ આપ્યો છે અને પીડિત પરિવારને સુરક્ષાની સાથે 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. અને ગઈ રાતે 1:30 વાગે એમાંથી 2 અક્યુઝ્ડ ની ધરપકડ કરી છે. બીજા 2 નજીક પણ છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે ટૂંક સમયમાં એની પણ ધરપકડ થઈ જશે. અને કોઈ પણ જાતની આ ગુનાઓમાં શરમ રાખ્યા વગર ઊંડાઈપૂર્વક તપાસ કરવાની અમે ખાતરી આપીએ છીએ. આ તપાસ DYSP કરશે અને એની સંપૂર્ણપણે સુપરવિઝન SP મહેસાણાના રહેશે. વિઠ્ઠલાપુરમાં દલિત યુવકને માર મારવાના મામલામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહેસાણા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. સાથે જ જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિનંતી કરી કે તેઓ પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ તેઓની વેદના જાણે. એટલે અસ્પૃશ્યતા નાબૂદી અને જાતિવિહીન સમાજની રચનાનું મિશન જો રાજ્યની સરકારનું ના હોય તો આ પ્રમાણેની ઘટનાઓ બન્યા જ કરવાની છે. અને વારંવાર મીડિયાના માધ્યમથી સતત 2 દિવસથી કહી રહ્યો છું કે રૂપાણી સાહેબ દલિત અત્યાચારનો ભોગ બનેલા એક પણ પીડિતના ઘરે જતા નથી. એટલીસ્ટ વિઠ્ઠલાપુર જાય અને પીડિત દલિતને હૂંફ આપે
એવી મારી એમને રિક્વેસ્ટ છે. દિવસે ને દિવસે દલિત અત્યાચારના બનાવો રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે વિઠલાપુર ગામે બનેલી આ ઘટના સમાજ માટે શરમજનક છે. હાલ તો રાજ્ય પોલીસ વડાએ ડીવાયએસપીને સમગ્ર મામલે તપાસ સોંપી છે અને કેસની દેખરેખ જિલ્લા પોલીસ વડા રાખશે. ત્યારે આ કેસના વધુ બે આરોપી ફરાર છે જેને પકડી પાડવા પોલીસ તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ને હવે વાત સંસ્કારી નગરીના અસંસ્કારી ડોક્ટરની. મહિલા દર્દીઓ સાથે કામલીલાના વિડીયો વાયરલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા વડોદરાના ડોક્ટર પ્રતીક જોશીની અટકાયત કરી લેવામાં આવી. અનગઢ ગામની અનેક મહિલાઓ સાથે કુકર્મ કરવાનો ડોક્ટર પ્રતીક જોશી પર આરોપ લાગ્યો છે. આવો જોઈએ શું હતા ડોક્ટરના કારનામા અને કેવી રીતે આવ્યો પોલીસ પકડમાં. કામાંધ ડોક્ટર પ્રતીક જોશી આખરે પકડાયો. અનેક મહિલાઓ સાથે કામલીલાનો આરોપ. પોલીસ પકડમાં ઉભેલા આ શખ્સનું નામ છે ડોક્ટર પ્રતીક જોશી અને કામ છે મહિલા દર્દીઓને ફસાવી તેની સાથે કામલીલા માણવાનું. અનગઢ ગામે ક્લિનિકમાં અનેક મહિલાઓ સાથે સેક્સ લીલા માણતો આ વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટર પ્રતીક જોશી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે મહીસાગરના કડાણાના વેલણવાડ ગામથી પ્રતીક જોશીને આખરે પકડી લેવામાં આવ્યો છે. પ્રતીક જોશી પિતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે પોલીસે તેને ઝડપી લીધો. મહિલા દર્દીઓ સાથેની કામલીલાનો વિડીયો વાયરલ થયા બાદ પ્રતીક જોશી મહીસાગરના વિવિધ સ્થળે નાસ્તો ફરતો હતો. પોલીસ પકડતી બચવા માટે તે રસ્તા પર જ રાતવાસો કરતો. જો કે આરોપી ડોક્ટર પ્રતીક જોશીએ જણાવ્યું કે હું તપાસમાં પોલીસને પૂરતો સહકાર આપીશ. પોલીસે મારી ધરપકડ કરી છે, આમાં પોલીસને હું મારા તરફથી પૂરતો સપોર્ટ આપવા માટે તૈયાર છું. આની અંદર પોલીસ જાણવા માંગે છે કે શું બનાવ બનેલો છે, અપહરણ થયું છે, ખંડણી થઈ છે, શું છે, એમની રીતે તબક્કાવાર જશે. અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતા વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટર પ્રતીક જોશી પાસેથી ખંડણી માંગવામાં આવી હોવાનું તથા અપહરણ થયાની વાત પણ સામે આવી હતી. ડોક્ટર પ્રતીક જોશી ખંડણી અને અપહરણની વાત કરી રહ્યો છે. જો કે વાયરલ થયેલા વિડીયો અંગે તેને કોઈ જ પસ્તાવો ના હોય તેમ તેના નિવેદન પરથી લાગી રહ્યું છે. આક્ષેપો તો દરેક મોટી મોટી હસ્તીઓ પર લાગેલા છે. તો હું નાનો માણસ છું, અપહરણ થયું તો ખંડણી માટે સાહેબ તપાસ કરશે એટલે આપને જાણવા મળશે. મહિલા દર્દીઓ સાથેની કામલીલા માણતા વિડીયો મામલે હાલ તો પ્રતીક જોશીની પૂછપરછ ચાલી રહી છે. તો આ મામલે ખંડણી અને અપહરણની પણ વાત સામે આવી છે. તેથી સમગ્ર મામલે સત્ય શું બહાર આવે છે તે તો તપાસનો વિષય છે. તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે દિલ્હી જશે. દિલ્હીમાં યોજાનાર નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં તેઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે કાઉન્સિલની ચોથી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકો પણ ભાગ લેશે. બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓ, ખેડૂતોની આવક સહિતની યોજનાઓ તથા 150મી ગાંધી જયંતિ ઉજવણીના મુદ્દાઓ પર ચર્ચા થશે. અમરેલી જિલ્લાની ત્રણ નગરપાલિકાના કોંગ્રેસના 22 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે સદસ્યોને સસ્પેન્ડ કર્યા તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. જેમાં અમરેલી નગરપાલિકાના 15, સાવરકુંડલાના 4 અને બગસરાના 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ તમામ 22 સદસ્યોના પાલિકાનું સભ્યપદ પણ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકામાં કોંગ્રેસના બળવાખોર સભ્યો અમરેલીના 15, બગસરાના 3 અને સાવરકુંડલાના 4 સભ્યોને તાત્કાલિક અસરથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં
કાયદેસર કેસ કરી અને વ્હીપનો અનાદર કરનારા 22 સભ્યોનું સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કડક હાથે. અમરેલી બગસરા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ દ્વારા પગલાં લેવામાં આવ્યા. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરનાર ભાજપને 2 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. ફરઝાનાબેન બિલખિયા અને નર્મદાબેન હડિયલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં બગસરા નગરપાલિકામાં પાર્ટીના સત્તાવાર ઉમેદવારની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 2 સભ્યો ફરઝાનાબેન બિલખિયા અને નર્મદાબેન હડિયલ આ બંનેએ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની વિરુદ્ધમાં મતદાન કરતા આજરોજ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આ બંને સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં એમની સામે પક્ષાંતર ધારા હેઠળ પણ કાર્યવાહી. ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમ બરાદર રમઝાન ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી અને એકબીજાને શુભકામના પાઠવી. અમદાવાદ, વડોદરા, દેવભૂમિ, દ્વારકામાં મોટી સંખ્યામાં નમાજી દરગાહમાં એકઠા થયા હતા. ને હવે જોઈએ 3 મિનિટમાં 15 ખબરો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાટણની મુલાકાત લીધી. અમિત ચાવડાએ પાટણના સર્કિટ હાઉસ ખાતે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી. જૂના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર હાજર રહ્યા. સુરત જિલ્લામાં માંડવીથી તરસાળા તરફ જતા બાયપાસ તાપી નદી પર બનશે નવો બ્રિજ માટે મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભૂમિપૂજન કર્યું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 પાસે આવેલી તાપી નદી પર 46 કરોડના ખર્ચે આધુનિક પુલ બનાવવામાં આવશે. વાપીમાં આવેલા ડુંગળી ફળિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 યુવકોના મોત થઈ ગયા. અનેક રાહદારી યુવક ઇજાગ્રસ્ત થયો છે. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.